જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે કેરીનો રસ એકદમ સરસ અને ફટાફટ નીકળી જાય એ રીત તમને બતાવીશ. પહેલાના માણસો આપણે સાદરું કેવું કંતાન્યું આવે છે તેમાં કાઢતા, આપણે મિક્સરમાં ન કાઢતા. આપણે મિક્સરમાં કાઢવાથી એકદમ ચીકણો થઈ જાય છે અને આ એકદમ મસ્ત થાય છે. આપણે મિક્સરમાં કાઢીએ તો બરફ અથવા પાણી નાખવું પડે છે અને તેમાં ખાંડ પણ નાખવી પડે છે. આ રીતના આપણે કાઢીશું તો આમાં કશું નહીં નાખવું પડે ને એકદમ મસ્ત થશે. આપણે સાદરામાં કાઢતા પહેલાના માણસો એ રીતના એકદમ મીઠો સરસ થશે રસ. હું તમને બે રીતે બતાવીશ કઈ રીતના કાઢવો. એ આપણે પહેલા ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે, ત્યારબાદ આ રીતના આપણે ઉપરથી સુધાર લેવાની છે. એકદમ પાકેલ હોય એ કેરી લેવાની છે એટલે આપણો રસ એકદમ મીઠો બને. આ રીતના આપણે સુધારી લેશું. આપણે બધી કેરી આ રીતના આપણે સુધારી લેશું. આ રીતના વચ્ચે ચેકો પાડીને પણ આપણે સુધારી શકીએ છીએ એટલે બે જીરું ફટાફટ થઈ જાય છે. તમે જોઈ શકો છો બે જીરું થઈ ગઈ છે. હવે આપણે રસ કાઢી લેશું. મેં એક તપેલી લીધી છે તેની માથે આપણે આ સ્ટીલની જારી આવે છે તે મૂકવાની છે. આ રીતના આપણે જારો જે હવાલો આવે છે ઘઉં જારવાનો જારીવાળો તે બાજરાનો છે એ મેં લીધો છે. એના ઉપર આપણે મસ્ત રસ નીકળે છે. આ રીતે આપણે ધીમે ધીમે ઘસી લેવાની છે. એકદમ સરસ થાય છે આનાથી અને આપણી છાલ પણ એકદમ ચોખ્ખી થઈ જાય છે. જરા પણ રહેતું નથી ને ફટાફટ બની પણ જાય છે. તમે જોઈ શકો છો આપણે એકદમ પરબારી આપણે ચીર ચોખ્ખી થઈ જાય છે. આપણે જેવો સાદરામાં નીકળે એવો જ આપણે નીકળે છે. તમે જોઈ શકો છો જરા પણ આપણે છાલમાં રહેતું નથી અને રૂછું પણ અંદર નહીં જાય. તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી છાલ થઈ જાય છે. આ રીતના આપણે કાઢી લેશું. જોઈ શકો છો એકદમ છાલ ચોખ્ખી થઈ ગઈ છે. આ રીતના આપણે કરીશું એટલે બધો રસ અંદર પડી જશે અને એકદમ મસ્ત રસ રસ નીકળે છે. તમે જોઈ શકો છો. હવે બીજી રીતે આપણે તમને બતાવીશ. આપણે આદુ ખમણવાની ખમણી આવે એનાથી ખમણવાનું છે. આ રીતના ખમણશો એટલે આમાં પણ ફટાફટ નીકળી જશે ને તમારો ટાઈમ પણ બચશે. અને આપણે મિક્સરમાં કાઢીશું તો તેની ટકાવારી આપણે કેરીની ટકાવારી પણ ઘટી જાય છે. આ રીતના કાઢશું એટલે આપણે એકદમ ગુણકારી રસ રહેશે. તમે જોઈ શકો છો એકદમ ફટાફટ રસ નીકળી જાય છે. આપણે ગોઠલાનો રસ આમાંથી નહીં નીકળે તો આપણે રૂછું જશે. આપણે તે આપણે છરી વડે કાઢી શકીએ છીએ. આપણે ગોઠલું આ જારીમાં નીકળી જશે. ગોઠલું હશે તેના રસ તમને કાઢીને બતાવો. આપણે આ ગોઠલું લીધું છે. આ રીતના ઘસવું એટલે એકદમ મસ્ત ચોખ્ખું થઈ જશે. તમે જોઈ શકો છો આપણું ગોઠલું એકદમ સાફ થઈ ગયું છે. એકદમ સાફ થઈ જાય છે. આ રીતના આપણે બધી કેરીનો રસ કાઢી લેશું. જો આ રસ કાઢવાની મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેશો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.